મેકપર બોરીચીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કર્યો પોલીસે વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ અંજારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ ખૂબ જ વધ્યો છે જેના કારણે થોડા સમય પહેલા જ એક વેપારીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સમેટી લીધી હતી ત્યારે ફરી આવો જ બનાવ મેકપર બોરીચીમાં બન્યો છે જેમાં અંજારની યુવતી દ્વારા ઊંચો વ્યાજ મેળવ્યો હોવા છતાં રૂપિયા ભરાઈ ગયા બાદ પણ બેંકમાં ચેક બાઉન્સ કરાવી નોટિસ મોકલી ધાક ધમકી અને કરવામાં આવી હોવાથી યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે આ અંગે અંજાર પોલીસ સોસાયટી બોરીચીમાં રહેતા ત્રીસ વર્ષીય ઇરફાન અલીભાઈ સાંજીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ લગભગ દોઢેક વર્ષ પહેલા ફરિયાદીને રૂપિયાની જરૂર હોવાથી અંજારમાં બસ સ્ટેશન પાસે આવેલ રોયલ માઇક્રો ફાઇનાન્સવાળા વાળા રિયાબેન ગોસ્વામી પાસેથી રૂપિયા ત્રીસ હજાર અને ત્યારબાદ રૂપિયા વીસ હજાર એમ કુલ પચાસ હજાર દસ ટકા વ્યાજે લીધા હતા જેનો દર મહિને પાંચ હજાર વ્યાજ ભરતો હતો જ્યાંથી અમુક રૂપિયા ભર્યા બાદ લોકડાઉનના લીધે પૈસા ભરી શક્યો ન હતો જેથી આરોપણે ડાયરી બનાવવાની વાત કરી હતી જે ડાયરી મુજબ રૂપિયા આપતો હતો જે બાદ ડાયરીનો હપ્તોમાં મોડું થતા તારીખ ઓગણત્રીસ આઠના રાત્રિના આશરે સાડા વાગ્યે આરોપણ તેની બેન આરતી તથા ભાઈ તેજસ ઉર્ફી ચેતલો તેની સાથે કામ કરતા યાસીન હિંગોરજા તથા યાસીનનો ભાઈ સોહેલ ઉર્ફે ચચો ફરિયાદીના ઘરે આવ્યા હતા જે બાદ આરતીએ ધોકો અને તેના માણસ યાસીને છરી કાઢતા ફરિયાદીના ભાઈ અનિશને મારવા દોડ્યા હતા જ્યાં તેના પિતા અને ઘરના સભ્યો વચ્ચે પડતા તે છરીથી ઘાયલ થયા હતા જેના બીજા દિવસે આરોપી ચચો ઘરે આવી ફરિયાદ ન કરજો કહી સમાધાન કરી જતાં ફરિયાદીએ ડાયરીના રૂપિયા ભરવાનું ફરીથી શરૂ કરી દીધું હતું અને તમામ રૂપિયા ભરી નાખ્યા હતા છતાં રિયાબેને કોરા એક ચેકમાં રૂપિયા છ લાખ પંચાણું હજાર અને બીજા ચેકમાં રૂપિયા એક લાખ પાંચ હજાર લખી બેંકમાં નાખી ચેક બાઉન્સ કરાવ્યા હતા અને જે બદલ બે વખત નોટિસ પણ મૂકી હતી જેથી ફરિયાદીનો ભાઈ અનીસ માનસિક તણાવમાં આવી ગયો હતો અને રૂપિયા ભરી નાખ્યા હોવા છતાં રસ્તામાં જ્યારે મળે ત્યારે ગાળો આપી નોટિસો મોકલવામાં આવતી હોવાથી મંગળવારે સવારે સાડા નવ એક વાગ્યાના આરસામાં અનીસે પોતાના ઘરે જ ઘડે ફાંસો ખાઈ લીધો હતો અને સુસાઈડ નોટ લખી ઉપરાંત પોતાના મોબાઈલમાં વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો અને આરોપીઓના ત્રાસના કારણે તે આ પગલું ભરતો હોવાની તેણે સુસાઈડ નોટ અને વિડીયોમાં વાત કરી હતી